विद्यार्थी मित्रों, आपणे धोरण 10 ना गणित में नवमो पाठ खूब अगत्यनो अंतर ने ऊंचाई हाइट अने डिस्टन्स नो अभ्यास करीए छीए। आ पाठनी अंदर आपणे अत्यार सुधी 3 वीडियो आपणे जोया, बराबर। हवे आपणे रकम बहु मोटी होय छे एटले तमने पिक्चर पाडीने मोकलावुं छे, ए नोटमां उतारजो, पछी दाखला सीधा गणवामां आव्या छे। विद्यार्थी मित्रों समझो, पाठ्यपुस्तक उदाहरण नंबर 6। चलो एक बहुमाळी इमारत, चलो बहुमाळी इमारत એટલે કે સપોઝ આ એવી ઇમારત છે, બહુમાળી ઇમારત। ચાલો ઇમારતની ટોચ પરથી, અહીંયા આપણે ઉભેલા છે ટોચ પરથી એક 8 મીટર ઊંચી ઇમારત, ચાલો સપોઝ થોડા અંતરે એક બીજી ઇમારત પાડો, 8 મીટર ઊંચી ઇમારત। 8 મીટર ઊંચી ઇમારત એટલે કે આ PQ 8 મીટર ઊંચી ઇમારત છે, આ બીજી ઇમારત છે એની હાઈટ 8 મીટર છે। સમજો બરાબર, આપણે આ જે ઉભેલા છે મોટી ઇમારત છે એની ટોચ પર ઉભેલા છે અને ત્યાંથી આપકો ઓબ્ઝર્વેશન 8 મીટર ઊંચી ઇમારતનું। હવે જરા સમજો, 8 મીટર ઊંચી ઇમારતની ટોચ અને તળિયાના, ચાલો પહેલા અહીંથી ટોચ જોવાના, પહેલા ટોચ, આ ટોચ એટલે બિંદુ P આપણે જોયું, તો આ દ્રષ્ટિ કિરણ અને જોઈ લો આ ક્ષિતિજ કિરણ। વિદ્યાર્થી મિત્રો, આ લાઈન અને આ લાઈન ક્ષિતિજ સમાંતર હશે। હવે આ લાઈન જે છે આપણી એને સમાંતર અહીંથી એક લાઈન દોરો, આ લાઈન તમે દોરશો એટલે હું એને બિંદુ R આપીશ। હવે મારો પહેલો ખૂણો 30 ઓમ્સ આપ્યો છે એટલે બોલો આ થવાનો 30 નો, આ 30 કોણ, તો એ ટોચનો ઉત્સેપ અવક્ષેપ કોણ, એટલે અહીંથી આપણે ટોચ જોઈ તો અવક્ષેપ કોણ બેઠો આગળ, બરાબર। હવે આપણે તળિયું જોવાનું, ચાલો આ તળિયું, આ તળિયું જોયું તો આ દ્રષ્ટિ કિરણ, હવે આમાં ક્ષિતિજ કિરણ સેમ રહેવાનું એટલે આ ખૂણો મને 45 આવ્યો, તો આ ખૂણો બોલો 45 થવાનો, એટલે ટોચનો 30 અને તળિયાનો 45। આમ ટોચ અને તળિયાના અનુક્રમે 30 અને 45 આપેલા છે। હવે પ્રશ્ન 2 પૂછ્યા, નંબર 1 તો ઇમારતની ઊંચાઈ શોધો। ચાલો ઇમારતની ઊંચાઈ એટલે આ મારો પ્રશ્ન, ચાલો આ આપણો મેઇન પ્રશ્ન x ઇમારતની ઊંચાઈ અને બે ઇમારત વચ્ચેનું અંતર એટલે એને આપણે y લઈશું, આ બે ઇમારત વચ્ચેનું અંતર એ y છે। હવે પહેલી ઇમારત કાટખૂણે અને આ બી કાટખૂણા આપવાનું, હવે સમજો PQ 8, હવે આ બે લાઈન સમાંતર એટલે આ બંને સમાંતર એટલે આ થશે 8 થશે 8, એટલે બાકીનું માપ આ માપ જવાનું તે કુલમાંથી બાદ કરો એટલે x - 8। વિદ્યાર્થી મિત્રો, આખું x એમાંથી 8 બાદ કરો એટલે આ મને આખું મળી ગયું, ચાલો આ 90 એટલે આ બી 90, આ રીતે તમારી આકૃતિ સેટ થશે। વિદ્યાર્થી મિત્રો, ફરીથી ઝડપથી ફિગર બતાવો, એક ઇમારત છે બહુમાળી અને એનાથી થોડા અંતરે 8 મીટર ઊંચી ઇમારત આવેલી બીજી, આની ટોચ પરથી આની ટોચ જોઈ તો 30 અંશ અવક્ષેપ કોણ અને આનું તળિયું જોઈ તો 45 અવક્ષેપ કોણ, તો આપણો પહેલો પ્રશ્ન આ ઇમારતની ઊંચાઈ અને બે ઇમારત વચ્ચેનું અંતર શોધો। ચાલો હવે ક્લેરિફિકેશન, ધારો કે પ્રથમ બહુમાળી ઇમારત રેખાખંડ એવી છે, ચાલો ઇમારતની ઊંચાઈ એબી બરાબર એક્સ મીટર આપણે શોધવા, ચાલો રેખાખંડ PQ બીજી ઇમારત છે માટે ચાલો PQની ઊંચાઈ બરાબર 8 મીટર, ચાલો BQ બરાબર y મીટર। ક્લેરિફિકેશન, ચાલો હવે ત્રિકોણ, વિદ્યાર્થી મિત્રો ખાસ કાળજી, પહેલા ત્રિકોણ લેવાનો 45 વાળો, ચાલ 45 વાળો જો તો એ બી ક્યુ, હું તમને બતાવું જરા ડાર્ક કરીને બતાવું, વિદ્યાર્થી મિત્રો સમજો તો તમને આઈડિયા આવશે। ચાલો આ પહેલો જે ત્રિકોણ ઓનો 45 વાળો તમે જરા જોઈ લેજો તો આ ત્રિકોણ આવશે, આ ત્રિકોણ, ચાલો કયો ત્રિકોણ, એ બી ક્યુ, ચાલો ત્રિકોણ એ બી ક્યુ માં માપ કોણ બી બરાબર 90, ચાલો ટેન ક્યુ એટલે ખૂણા ક્યુની ટેન્જન્ટ બરાબર સામેની બાજુ અપોન પાસેની એટલે કે બરાબર એ બી અને અપોન બી ક્યુ, માટે ટેન 45 બરાબર એ બી એક્સ અને બી ક્યુ વાય। હવે ટેન 45 તમને ખબર છે, ટેન 45 એક આવે બરાબર એક્સ અપોન વાય કોષ્ટક પરથી, માટે એક્સ બરાબર વાય અને આ નંબર 1 આપી દો,
એટલા માટે 45 લેવાનું પહેલું tan 45 એક આવે એટલે સીધું x બરાબર y. ચાલો હવે બીજો ત્રિકોણ વિદ્યાર્થી મિત્રો, બીજો ત્રિકોણ સમજો, સેકન્ડ વન. હવે 30 વાળો, હવે બહુ સ્પષ્ટ a r p. ચાલો ત્રિકોણ a r p, a r p માં માપ કોણ r બરાબર 90. જોઈ લેજો આ r બરાબર 90 a r p. ચાલો હવે સીધો tan p. ચાલો tan p ખૂણા p ની ટેન્જન્ટ બરાબર સામેની બાજુ અપોન પાસેની બાજુ એટલે કે ar અને અપોન pr માટે tan 30 is equal to ar x minus a, x minus a અને pr y. કેમ? તો કે pq અને ar rp pr બંને સેમ થવાના. ચાલો એટલે y tan 30 1 upon root 3 બરાબર x ઓછા 8 અને અપોન y. હવે કામ કરો, ક્રોસ ગુણાકાર, ક્રોસ ગુણાકાર તમે કરશો એટલે સીધો આવું થશે y બરાબર વર્ગમૂળ 3 કૌંસમાં x ઓછા 8, આ બેનો ક્રોસ ગુણાકાર. વિદ્યાર્થી મિત્રો, હવે મારે આપણે કામ કરીશું, x બરાબર y છે એટલે y ની સ્થાને હું x મૂકી શકો એટલે કે x બરાબર વર્ગમૂળ 3 x ઓછા 8 વર્ગમૂળ 3 એટલે મેં કૌંસ છોડી કાઢ્યો. ચાલો હવે આપણે કામ કર્યો અને આ બાજુ અને x ને આ બાજુ એટલે કે 8 વર્ગમૂળ 3 બરાબર વર્ગમૂળ 3x માઈનસ 1x. ચાલો હવે એક કામ કરીએ આપણે, 8 વર્ગમૂળ 3 ચાલો બરાબર બરાબર આમાંથી x કોમન કાઢો તો x કોમન નીકળશે તો અથવા તો એક કામ કરો 1.73x માઈનસ x. ચાલો હવે જરા સમજો વિદ્યાર્થી મિત્રો, ઇમ્પોર્ટન્ટ છે, હવે તમારી ભૂલ થશે. 8 વર્ગમૂળ 3 એટલે 8 ગુણ્યા 1.73 ઇઝ ઇક્વલ ટુ 1.73 માંથી 1x બાદ કરો. ચાલો 1.73x માંથી 1x એટલે કે 0.73x આવશે. જો આ 1.73 માઇનસ 1 એટલે 1.00. ચાલો માટે 8 ગુણ્યા ચાલો બોલો 1.73 અને અપોન 0.73 ઇઝ ઇક્વલ ટુ x. આને બાજુ બોલો એટલે કે x બરાબર 8 ગુણ્યા 173 અપોન 100 અને અપોન આ 73 100 ઉપર જવાના એટલે ગુણ્યા 100. વિદ્યાર્થી મિત્રો આ કેન્સલ, જરા જોઈ લેજો 8 24 બધી પડી 2, 8 57 56 ને 2 58 બધી પડી 5, 8 ને 5 13 384 ભાગ્યા 73. હવે તમે આને પોઈન્ટમાં લાવશો તો એ દશાંશ 2 આવશે અને એ તમારો જવાબ એ બેઠો x આવશે. હવે x અને y બંને સેમ છે તો જે x આવવાનો એ તમારો y આવવાનો એટલે એમ કહેવાય x એટલે બહુમાળી મકાનની ઊંચાઈ અને y એટલે બે ઇમારત વચ્ચેનું અંતર. આ રીતે આપણે ગણતરી કરી શકીએ અને એ તમારે ભાગાકાર કરીને આનો જવાબ તમારે લાવવાનો રહેશે. પોઈન્ટની અંદર દશાંશ 2 લાવજો અને આ રીતે મને આન્સર મળી શકે. દાખલો બીજો વિદ્યાર્થી મિત્રો, હવે હું સ્વાધ્યાય પર આવીશ. સ્વાધ્યાય લખું છું અંદર, સ્વાધ્યાય 9.1 દાખલો નંબર 6. 1.5 મીટર ઊંચો એક છોકરો 30 મીટર ઇમારતની, ચાલો આ એક ઇમારત છે સમજો, આ સપોઝ ઇમારત છે, એબી ઇમારત છે, આ ઇમારત છે, લખી શકાય ઇમારત, આ ઇમારત બરાબર. અને 1.5 મીટર ઊંચો છોકરો ઇમારતથી થોડા અંતરે ઉભેલો છે. હવે ચાલો તમે એક કલ્પના કરજો, આ થોડું અંતર છે અને થોડા અંતરે એક છોકરો જમીન પર ઉભેલો છે, આ છોકરો છે. વિદ્યાર્થી મિત્રો કાળજી રાખજો, આ એક છોકરો ઓબ્ઝર્વ, એ કેટલા મીટર ઊંચો? 1.5 મીટર. 1.5 મીટર એટલે આજે હાઈટ આવવાનો 1.5 મીટર ઊંચો એટલે અહીંયા લખીશું 1.5 મીટર ઊંચો આ છોકરો છે. હવે આ છોકરો ઇમારત તરફ ચાલવાનું શરૂ કરે છે, સમજો બરાબર, એટલે આ બાજુ એ આવે છે ઇમારત તરફ, આ ઇમારત છે એ ચાલે છે. હવે થોડું અંતર ચાલીને એ આટલે પહોંચે છે બરાબર, સમજો એ થોડું ચાલીને આટલે પહોંચે. હવે ઘટના જોજો, અહીંયા પહોંચ્યો આગળ તો એનો ઉચ્છેદ કોણ, ઉચ્છેદ કોણ એટલે હું જરા સમજો, અહીંયાથી આ માણસ પહેલી વાર એ જોઈ છે તો આ રીતે દ્રષ્ટિ કિરણ જોઈ લેજો અને આ ક્ષેત્રિજ કિરણ, આ ક્ષેત્રિજ કિરણ. હવે તમે ચેક કરજો આ પહેલો ખૂણો એ 30 અંશ હતો. કેમ? તો કે અંદર આવ્યું ઉચ્છેદ કોણ 30 અંશથી વધીને 60 થયો એટલે આ પહેલી વાર 30 તો અને બીજી વાર તમે જોજો એ અહીંથી પાછો જોઈ છે. હવે તમે જો ઘટના
तो हवे आ पाछो दृष्टि चेक करजो तो आ कोनो ए पोरो साठ बन्यो घटना जोजो आ व्यक्ति आ छोकरो ए इमारत तरफ चाले छे અને પહેલી વાર જોઈ ઉછે કોણ ટી શકો એ ઇમારતનો હવે થોડું અંતર નજીક આવ્યો એટલે સંત બન્યો કેમ તમે જેમ નજીક આવશો તેમ ખૂણો મોટો બનતો જાય અને જેમ દૂર જાઓ તેમ ખૂણો નાનો બનતો જાય એટલે 30 થી વધીને 60 થયો સમજો બરાબર તો પ્રશ્ન પૂછો આપણો ક્વેશ્ચન છે તો તેણે કેટલું અંતર કાપ્યું હશે યસ હું નંબર આપું ચાલો સપોઝ આ પી અને આ ક્યુ તો આ જોઈએ એ છોકરાએ કાપેલું અંતર એટલે આટલું ચાલ્યો એટલે આને આપણે x કહીશું આ x છે બરાબર અને આ બ્લોક બાકી એટલે એને y કહીશું મીન આપો x ક્વેશ્ચન અને આ y અને આપણને આપ્યો છે ચાલો 30 મીટર ઊંચી ઇમારત ચાલો 30 મીટર ઊંચી ઇમારત એટલે આખી ઇમારતની હાઈટ બોલો 30 મીટર છે આ 30 મીટર છોકરાની હાઈટ 1.5 મીટર એટલે હું આ નંબર આપો ચાલો સપોઝ હવે આ PQ મૂકા બરાબર તો આ R આ S અને આ T એટલે આ PQ 1.5 મીટર ચાલો હવે તમે જોજો બાકીનું ડિસ્ટન્સ આવ્યા હવે એ 30 માંથી 1.5 બાદ કરો એટલે આ થવાનું 28.5 વિદ્યાર્થી મિત્રો કાળજી રાખજો હવે તમે ચેક કરજો આ બતાવવાનો રીઝન સાંભળો કે તમને આઈડિયા આવે ચાલ હવે હું લઈશ ક્લેરિફિકેશન ધારો કે રેખાખંડ PR અને રેખાખંડ QS એ છોકરો છે જો આકૃતિમાં આવી છોકરા અને આવી છોકરો છે ચાલ છોકરાની ઊંચાઈ એટલે કે PR બરાબર QS બરાબર 1.5 મીટર ચાલ ઇમારતની ઊંચાઈ રેખાખંડ એવી ઇમારત છે ચાલો ઇમારત છે ઇમારતની ઊંચાઈ એટલે કે AB બરાબર 30 મીટર ચાલ PQ બરાબર X મીટર અને BQ ચાલો BQ બરાબર Y મીટર હવે ત્રિકોણ ચાલો પહેલો ત્રિકોણ તમે જે લો કે હું લઉં સાત વાળો ચાલો સાત વાળો ત્રિકોણ ATS ચાલો ત્રિકોણ ATS વિદ્યાર્થી મિત્રો કાળજી રાખજો કાટકોણ ત્રિકોણ સિવાયનો ત્રિકોણ લઈ શકાશે નહીં ત્રિકોણ ATS એટલે તમે બતાવો સાઈડ પર કે આ જે ત્રિકોણ એ આપણો કાટકોણ ત્રિકોણ ATS માં ચલો ખૂણો T બરાબર 90 આ T બરાબર 90 ચલો tan S એટલે ખૂણા S ની ટેન્જન્ટ કોઈ પણ ખૂણાની ટેન્જન્ટ બરાબર સામેની બાજુ અપોન પાસેની બાજુ એટલે કે બરાબર 80 અને અપોન TS એટલે કે tan 60 ઇઝ ઇક્વલ ટુ 80 બરાબર 28.5 અને અપોન y થશે ચાલો tan 60 વર્ગમૂળ 3 બરાબર 28.5 અપોન y એટલે કે y બરાબર 28.5 અને અપોન વર્ગમૂળ 3 એટલે કે 285 અપોન 10 અને વર્ગમૂળ 3 ની વેલ્યુ 1.73 એટલે 100 અપોન 173 આ બંને કેન્સલ એટલે કે 2850 અને અપોન 173 એટલે મને y ની વેલ્યુ બેઠી મળી જશે ચાલો હવે નેક્સ્ટ હવે આખો ત્રિકોણ ATR ચાલો ત્રિકોણ ATR માં માપ કોણ T બરાબર 90 ચલો સીધું tan r એટલે ખૂણા r ની ટેન્જન્ટ બરાબર 80 અને અપોન tr માટે tan r 30 ઇઝ ઇક્વલ ટુ 80 બરાબર ચલો 80 એટલે 28.5 અને tr x + y માટે 1/√3 બરાબર 28.5 અને અપોન x / y ક્રોસ ગુણાકાર x / y બરાબર વર્ગમૂળ 3 કૌંસમાં 28.5 વિદ્યાર્થી મિત્રો સમજો હવે x ની વેલ્યુ અરે x પ્રવાહિત y ની વેલ્યુ તમે અહીં લાવશો પોઈન્ટ માં તે અહીંયા મૂકવાની છે ચલો બરાબર વર્ગમૂળ 3 આ બેનો ગુણાકાર એટલે 173 કૌંસમાં 28.5 એટલે કે x / આ જે કિંમત આવી પોઈન્ટ તે અહીં મૂકશો અને આ કૌંસ છોડી કાઢો અને એને બાજુ પર લો એટલે બાદબાકી કરશો અને બાદબાકી જે આવે એ તમને x આન્સર મળશે વિદ્યાર્થી મિત્રો રકમ દાખલા ખૂબ મોટા છે રકમ તમને આગળ મેં મોકલાવી છે એ રકમ પહેલા ઉતાર લેજો તમામ આકૃતિ ફૂટપટ્ટી પેન્સિલે અને વ્યવસ્થિત લખવાનું રહેશે